ઇન ધીસ યુનિટ ધેર આર થ્રી પાર્ટ્સ ઓફ સ્ટોરી આ યુનિટમાં ત્રણ પાર્ટ્સ છે સ્ટોરીના બટ ટુડે ઇઝ વી લર્ન ફર્સ્ટ પાર્ટ ઓફ સ્ટોરી પણ આજે આપણે સ્ટોરીનો પહેલાં પાર્ટ વિશે ભણીશું લેટ્સ સ્ટાર્ટ ફસ્ટ પાર્ટ ઓફ સ્ટોરી નેમ ઇઝ ટ્રેક ટુ તાજનગર પહેલાં પાર્ટ જે છે એ સ્ટોરીનું નામ છે ટ્રેક ટુ તાજનગર બિફોર સ્ટાર્ટિંગ ધીસ પાર્ટ વી વીલ લર્ન સમ ન્યૂ વર્ડ્સ અબાઉટ ધીસ સ્ટોરી આ સ્ટોરી જે આ પાર્ટ જે છે યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે તેના ન્યૂ વર્ડ્સ વિશે જોઈ લઈએ કે જેથી આપણને ઇઝીલી સમજી શકાય ઓકે ન્યુવર્સ ટ્રેક્સ મીન્સ પાટા રેસિડેન્ટ એટલે રહેવાસી યા તો નિવાસી ટુ લોબી એટલે અસર પાડવાનો પ્રયત્ન કરવો કન્ટ્રીબ્યુટ ફાળો આપવો કેપેસિટી ક્ષમતા ડોનેટ દાન કરવું કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ ફોર્મર એટલે ભૂતપૂર્વ ડેસ્ટની મીન્સ નિયતિ કમિટી મીન્સ સમિતિ રિસોલ્યુશન મીન્સ ઠરાવ એન્ડ એફર્ટ મીન્સ પ્રયત્ન ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ રાઇટ ધીઝ ન્યૂ વર્ડ્સ ઇન યોર નોટબુક જસ્ટ લાઈક વી વર રાઇટિંગ ઇન ધ ક્લાસરૂમ ઇન સ્ટાન્ડર્ડ નાઇન બધા જ સ્ટુડન્ટ્સે તમારી નોટબુકમાં આ ન્યૂ વર્ડ્સ લખવાના છે જેવી રીતે આપણે સ્ટાન્ડર્ડ નાઇનમાં ન્યુ વર્ડ્સ લખતા હતા તેવી જ રીતના આ તમારે ન્યૂ વર્ડ્સ તમારી નોટબુકમાં લખવાના છે વી વિલ ઓલ્સો લુક એટ પેરેગ્રાફ વાઇઝ ક્વેશ્ચન આન્સર ઇન ધીસ યુનિટ એઝ વેલ સો દેટ ધ યુનિટ કેન બી ઇઝીલી અન્ડરસ્ટ આપણે આ યુનિટમાં પેરેગ્રાફ વાઇઝ ક્વેશ્ચન આન્સર જોતા જઈશું કે જેથી યુનિટ ઇઝીલી સમજી શકાય ઓકે લેટ સ્ટાર્ટ <clears throat> for twenty-five years resident of Tajnagar village near Gurugram lobby for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a રેલવે સ્ટેશન ઓન ધેર ઓન આ પેરેગ્રાફમાં શું કયું છે ફોર ટ્વેન્ટી ફાઈવ યર્સ છેલ્લા પચીસ વર્ષથી રે રેસિડેન્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરુગ્રામ લોબી ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ છેલ્લા પચીસ વર્ષથી ગુરુગ્રામ પાસેનો એક તાજનગર નામનું એક ગામ છે તેમાં નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે ખૂબ જ પ્રયાસ કર્યો હતો જ્યારે તેમણે એમની ડિમાન્ડ જે હતી એ સંતોષવામાં ના આવી ત્યારે ગામના લોકોએ શું નિર્ણય લીધો તો કે આપણે આપણી જાતે જ હવે રેલવે સ્ટેશન બાંધીશું એવો તેમણે નિર્ણય લીધો તેમણે એકવીસ લાખ રૂપિયાનું એકવીસ લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું ગામના લોકોએ બધાએ ફંડ આપ્યો અને જાતે પોતે સ્ટેશન બાંધવાનું નિર્ણય લીધો એટલે પોતે એકવીસ લાખ રૂપિયા ભેગા કર્યા હતા ઓકે તેને હવે આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ

કેટલા વર્ષથી પ્રયાસ કરતા હતા તો છેલ્લા પચીસ વર્ષથી કે ગુરુગ્રામ પાસેનું જે તાજનગર હતું ગામ ત્યાં આગળ રેલવે સ્ટેશન બંધાય તેના માટે એ ગામના લોકો પચીસ વર્ષથી પ્રયત્ન કરતા હતા ક્વેશ્ચન ટુ વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ એન્ડ વાય ધ વિલેજર ડિસાઈડ ટુ ટેક મેટર્સ ઇન ધેર ઓન હેન્ડ્સ બીકોઝ ધ ડીમાન્ડ ફોર અ રેલવે સ્ટેશન વોઝ નોટ મીટ ગામના લોકોએ શું ડિસાઇડ કર્યું હતું તો કે ગામના લોકોએ એ ડિસાઈડ કર્યું કે હવે રેલવે સ્ટેશન આપણે આપણી જાતે જ બનતી કેમ તો કે એમની જે ડિમાન્ડ હતી તે રેલવે સ્ટેશનના લોકોએ પૂરી કરી નહીં એમની જે માગણી હતી ડિમાન્ડ એ સંતોષવામાં ના આવી એટલે ગામના લોકોએ શું ડિસાઇડ કર્યું કે હવે આપણે આપણી જાતે જ હવે રેલવે સ્ટેશન બનાવીશું કે ક્વેશ્ચન થ્રી હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ તો હવે રેલવે સ્ટેશન જાતે બનાવવાનો નિર્ણય કર્યો તો એમણે મની કલેક્ટ કર્યા હતા તે કેટલા કર્યા હતા ધે કલેક્ટેડ ટ્વેન્ટી વન લેખ રૂપીસ કે એકવીસ લાખ રૂપિયા તેમણે કલેક્ટ કર્યા હતા કેમ કલેક્ટ કર્યા હતા રેલવે સ્ટેશન બંધકામ કરવા માટે ઓકે નેક્સ્ટ મોસ્ટ ઓફ થ્રી થાઉઝન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ Everybody contributed according to their capacity, ranging from 3000 rupees to 75000 rupees. They donated money for the station, and we started the construction in January 2008. Ranjit Singh, a former village serpent. હવે શું કીધું આ પેરેગ્રાફમાં કે મોસ્ટ ઓફ ધ થ્રી થાઉઝન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ કે આ ગામમાં કેટલા લોકો રહેતા હતા તો ત્રણેક હજાર જેટલા લોકો રહેતા હતા અને તેમાંના મોટા ભાગના કોણ હતા ફાર્મર્સ મીન્સ ખેડૂત હતા ત્રણેક હજાર લોકો રહેતા હશે મોટા ભાગના ખેડૂતો હતા બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધયર કેપેસિટી શું કહ્યું છે કે ગામમાં રેલવે સ્ટેશન માટેની બધાને ખૂબ જ ઈચ્છા હતી એટલે બધાએ શું કર્યું પોતપોતાની કેપેસિટી પ્રમાણે જેટલી એમનામાં ક્ષમતા હોય એ પ્રમાણે ફાળો આપ્યો ત્રણ હજાર રૂપિયાથી માંડીને કેટલા છે થ્રી થાઉઝન્ડ રૂપીઝ ટુ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ ત્રણ હજાર રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધી બધાએ ફાળો આપ્યો હતો તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એઇટમાં બાંધકામ શરૂ થયું હતું રણજીત સિંહ અ ફોર્મર વિલેજ સરપંચ ફોર્મર એટલે ભૂતપૂર્વ કે ભૂતપૂર્વ સરપંચ કોણ હતા રણજીત સિંહ તેમણે આવું કહ્યું હતું ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ મોટાભાગના લોકો આ વિલેજમાં શું કરતા હતા અને કોણ હતા તો મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ મોટા ભાગના લોકો ખેડૂતો હતા વોટ શોઝ ધ પર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ ધ પીપલ વર સો કીન ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ દેટ એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી ફ્રોમ થ્રી થાઉઝન્ડ રૂપીસ ટુ સેવન્ટી થાઉઝન્ડ રૂપીસ શું કહ્યું છે કે મોટા ભાગના લોકોને અહીંયા આગળ આ ગામમાં ખેડૂતો રહેતા હતા અને ગામના લોકોને એવી ઈચ્છા હતી કે આ ગામમાં રેલવે સ્ટેશન બંધાય એવી ઈચ્છા હતી એટલે બધાએ શું કર્યું કે પોતાની કેપેસિટી પ્રમાણે ફાળો આપ્યો તો કેટલો ફાળો આપ્યો તો કે ત્રણ હજાર રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધી બધાએ ફાળો આપ્યો હતો વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ એ જ છે આન્સર ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ કે એમની બર્નિંગ ડિઝાયર શું હતી પ્રબળ ઈચ્છા શું હતી કે આપણા ગામમાં રેલવે સ્ટેશન બંધ થાય એવા ગામના લોકોની ઈચ્છા હતી વોટ ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગન બાંધકામ રેલવે સ્ટેશનનું બાંધકામ કન્સ્ટ્રક્શન ક્યારે ચાલુ થયું તો ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગન ઇન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એટ બે હજાર આઠ જાન્યુઆરી બે હજાર આઠમાં સ્ટેશનનું બાંધકામ શરૂ થયું હતું નેક્સ્ટ ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુરુગ્રામ દેલ્લી એન્ડ રેવાડ ધેર આર સ્ટુડન્ટ્સ હું ગો ટુ કોલેજીસ ટિલનાવ We had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines pass through the village, we would have a station here. But that didn't happen. So we raised the demand in 1982. And have been continuously asking for it. But the railway told us that they did not have funds. So finally, we decided to craft our own destiny, said Hukum Chand, a member of the committee. Okay, our okay. paragraph દિલ્હી અને રેવાર જનાર લોકોની ઘણી મોટી સંખ્યા ગામમાં હતી દિલ્હી સૌ સૌથી વધારે લોકો ગામમાં હતા એ લોકો ક્યાં જતા હતા દિલ્હી અને રેવાર અને કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ હતા ધેર આર સ્ટુડન્ટ્સ હું ગો ટુ કોલેજ કે કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ એ ગામમાં હતા ટીલ નાવ વી હેડ ટુ આઇધર ગો ટુ હાલીમંડી અ પાટલી ટુ કેચ ટ્રેન હવે શું કહે છે કે ગામના લોકો શું કહે કે આજ સુધી અમારે ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું એમના ગામમાં ટ્રેન આવતી જ નથી એટલા માટે ટ્રેન પકડવા માટે એ લોકોને હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું બૌદ્ધ સ્ટેશન આર સિક્સ કિલોમીટર અવે ફ્રોમ તાજનગર આ હાલિમંડિયન પાટલી જે સ્ટેશન છે એ બંને સ્ટેશન તાજનગરથી છ કિલોમીટર દૂર છે કેટલા કિલોમીટર દૂર હતું છ કિલોમીટર સુધી દૂર છે વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ વી વોલ્ડ હેવ અ સ્ટેશન યુઅર એમણે શું લાગ્યું એમણે શું વિચાર્યું કે રેલવે લાઈન આપણા ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ રેલવે લાઈન જે હતી રેલવેના પાટા એમના ગામમાંથી જ પસાર થતા હતા પણ રેલવે ચાલુ હતી નહીં એટલા માટે એમણે એ વિચાર્યું કે જો રેલવે લાઇન આપણા ગામમાં જ છે તો કેમ આપણે રેલવે સ્ટે રેલવે પકડવા માટે હલીમંડી અને પાટલી જવું પડે છે તો એના કરતાં બેટર છે કે આપણા જ ગામમાં સ્ટેશન હોવું જોઈએ બટ ધેટ ડીડન્ટ હેપન પણ તેમ થયું નહીં સો વી રેઇઝ ધ ડિમાન્ડ ઇન નાઇન્ટીન એટી ટુ એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ એટલે શું થયું કે તેથી ઓગણીસો ને બ્યાસીમાં તેમણે માગણી કરી અને ત્યારથી સતત એવે માંગણી કરતા જ આવ્યા હતા બટ ધ રેલવે ટોલ્ડસ દેટ ધીડન્ટ હાવ ફંડ્સ પણ રેલવે સ્ટેશનવાળા શું કહેતા હતા રેલવેવાળા કે અમારી પાસે ફંડ છે નહીં ઓગણીસો ને બ્યાસીથી એ લોકો એટલી બધી એમની જોડે રેલવે પાસે માગણી કરતા હતા કે રેલવે લાઇન અમારા ગામમાંથી પસાર થાય છે તો રેલવે અમારા ગામમાં જ ચાલુ કરાવે પણ રેલવેવાળા શું કહેતા હતા કે અમારી પાસે ફોન નથી સો ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની સેડ હુકુમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી પછી એમણે ફાઇનલી શું કહ્યું કે હવે આપણે આપણી જાતે જ રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કરી દીધું કોણે એવું કહ્યું હુકુમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી કે સમિતિના સભ્ય હુકુમચંદ જે હતા એમણે એવું જણાવ્યું કે હવે જો રેલવેવાળા ના માને એ ફંડ ના આપે તો આપણે આપણી જાતે જ હવે રેલવે સ્ટેશન બનાવી દઈએ કે ક્વેશ્ચન આન્સર વેટ ઇટ વિલેજર્સ હાવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન ગામના લોકોને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ હાલીમાડલી એન્ડ પાટલી ટુ કેચ અ ટ્રેન કે ગામના લોકો ટ્રેન પકડવા માટે હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું હાઉ ફાર આર હાલીમંડલી એન્ડ પાટલી ફ્રોમ તાજનગર હાલીમંડી એન્ડ પાટલી તાજનગરથી કેટલા કિલોમીટર્સ દૂર હતું

કારણ કે તેમના જ ગામમાંથી રેલવે લાઇન પાસ થતી હતી એટલે ગામના લોકોએ એવું વિચાર્યું કે આપણા ગામમાં રેલવે સ્ટેશન બંધાય વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ કે ગામના લોકોએ રેલવે માટેની જ્યારે ડિમાન્ડ કરી તો તેમનો રિસ્પોન્સ રેલવેવાળાનો કેવો હતો

Saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon an 11 member team was formed and the team started collecting money from villages. As a result, atma panchayate. ઠરાવ પસાર કર્યો શું ઠરાવ પસાર કર્યો કે તેમના માટે સ્ટેશન બાંધી શકાતું ન હોવાથી તેઓ તેમની જાતે જ હવે સ્ટેશન બાંધશે તેમના પોતાના પૈસાથી પંચાયતમાંથી શું કહ્યું કે જો રેલવેવાળા ફંડ આપવા તૈયાર ના હોય તો હવે આપણે આપણી જાતે જ સ્ટેશન બાંધીશું આપણે આપણા પોતાના પૈસાથી શૂન તરત જ એન ઇલેવન મેમ્બર ટીમ વોઝ ફોર્મ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજીસ જેવું ગામમાંથી પંચાયત ગામના પંચાયતમાંથી જેવો ઠરાવ પસાર થયો એટલે શું કર્યું કે તરત જ અગિયાર મેમ્બરની ટીમ ઊભી કરી ટીમ રચવામાં આવી અને તે ટીમે ગામના લોકો પાસેથી મની કલેક્ટ કર્યા કે જેને જેટલી જેની કેપેસિટી જેટલી ક્ષમતા હોય એટલો ફંડ આપે કે જેથી રેલવે સ્ટેશન બંધી શકાય ઓન સેવન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટેન એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડી નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન તેમણે એટલા બધા પ્રયત્નો કર્યા તેમનું પરિણામ શું આવ્યું કે સાત જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટેન સેવન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટેનથી દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન બન્યું કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો ન હતો દેટ ઇઝ રિયલ સ્ટોરી આ એક રિયલ સ્ટોરી છે કે બે હજાર દસ સાત જાન્યુઆરી બે હજાર દસથી દેશમાં એવું પહેલું રેલવે સ્ટેશન હતું કે જેમાં રેલવે વાળાનો એક પણ રૂપિયો ન હતો ગામના લોકોએ તેમણે જાતે રેલવે સ્ટેશન ઊભું કર્યું હતું ક્વેશ્ચન આન્સર વોટ રિસોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ પંચાયતે રિસોલ્યુશન મીન્સ કયો ઠરાવ પસાર કર્યો તો પંચાયત પાસ અ રિસોલ્યુશન દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ દે વુલ for ઇટ ફોર with એન્ડ own money ઓન મની પંચાયતે શું ઠરાવ પાસ કર્યો કે જો રેલવેવાળા આપણને ફંડ આપવા તૈયાર ના હોય તો આપણે આપણા જ પૈસાથી રેલવે સ્ટેશન ઊભું કરી દઈએ વોટ ડીડ ધ ઇલેવન મેમ્બર ટીમ ડુ અગિયાર મેમ્બર ટીમ બનાવી હતી અગિયાર સભ્યોની જે ટીમ બનાવી હતી એ લોકો શું કરતા હતા તો ઇલેવન મેમ્બર ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન કે ઇલેવન મેમ્બર ટીમ હતી તેમણે મની કલેક્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું કેમ તો કે ગામમાં રેલવે સ્ટેશન બાંધવા માટે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન તાજનગર રેલવે સ્ટેશન જે છે તેનું ખાસ વસ્તુ શું છે તો કહે તો તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ સ્પાન્ડ અ સિંગલ રૂપી એઝ ઇટ વોઝ બિલ્્ટ વિથ ધ પીપલ્સ મની કે તાજનગર રેલવે સ્ટેશન જે છે એ પહેલું એવું સ્ટેશન છે દેશનું કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો ના હોય અને ગામના લોકોએ પોતાની જાતે જ પૈસા ભેગા કરીને રેલવે સ્ટેશન બનાવ્યું છે તો સ્ટુડન્ટ્સ આ જે સ્ટોરી છે એમાંથી આપણને શું શીખવા મળે છે કે એ શીખવા મળે છે કે કોઈ પણ કામ ના થઈ શકે એવું બની શકે નહીં ઇમ્પોસિબલ વસ્તુ કંઈ જ છે નહીં ઇમ્પોસિબલનું સ્પેલિંગ શું થાય છે આઈ એમ પી ઓ ડબલ એસ આઈ બી એલ ઇ ઇમ્પોસિબલ આઈ એમ પોસિબલ હું પોસિબલ છું બધું જ કામ થઈ શકે જો ગામના લોકોનો આ સ્ટોરીમાં સહ થતો બધાએ રિસ્પોન્ડ કર્યો તો રેલવે સ્ટેશન એક ગામમાં ઊભું થયું તેવી જ રીતે આપણે આપણા ફ્રેન્ડ્સને આપણી ફેમિલીને આપણા સમાજને આપણા દેશને જો રિસ્પોન્સ કરીશું સાથ આપીશું તો બધા જ બધાનું કામ પૂરું થઈ શકે રાઇટ ઓકે નેક્સ્ટ અસાઇમેન્ટ ક્વેશ્ચન વન રાઈટ શોર્ટ નોટ્સ યુઝિંગ ધ ગીવન પોઈન્ટ્સ શોર્ટ નોટ છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ પોઈન્ટ નીચે આપેલા છે તેના પરથી તમારે શોર્ટ નોટ જાતે લખવાની છે ક્વેશ્ચન ટુ હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્યુ ધ રેલ્વે ઓથોરિટીઝ ફોર અ રેલવે સ્ટેશન ક્વેશ્ચન થ્રી વેટ ઇડ ધ વિલેજસ હવ ટુ ગો ટુ બોર્ડ અ ટ્રેન આ ક્વેશ્ચન પણ પેરેગ્રાફ વાઇઝ મેં જેમ ક્વેશ્ચન આન્સર લીધા છે એ જ ક્વેશ્ચન આન્સરમાં એના આન્સર આપેલા છે વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ઓફ તાજનગર વોટ ડી ડૂ ફોર એટ Question five: Why did people raise that demand for a railway station in their village? How did the authorities respond? Okay, I hope you understood. Okay. All students have to write the assignment compulsory in your notebook, but that's with their eh? view. Assignment. કમ્પલસરી તમારી નોટબુકમાં લખવાનું છે